પોતાની લાઈફસ્ટાઈલ, આપણી જે જીવન જીવવાની પદ્ધતિ છે, જીવન જે શૈલી છે આખી, એ અત્યારના યુગ પ્રમાણે ઘણી વખત આપણી પોતાની લાઈફસ્ટાઈલ એ આપણા માનસિક રોગનું કારણ બની શકે છે. કેમ કે હાલના યુગમાં લગભગ દરેક વ્યક્તિની લાઈફસ્ટાઈલ એ પ્રકારની થઈ ગઈ છે કે નાની ઉંમર હોય તોય તે એમ કે ભાઈ માનસિક રોગ છે એમ, પણ એ પોતાની લાઈફસ્ટાઈલ એ પ્રકારની હોય, પોતે એ રીતે જીવન જીવતા હોય, જેથી કરીને આપણી પોતાની જે લાઈફસ્ટાઈલ છે એ ઘણી વખત આપણી માનસિક રોગનું, માનસિક નબળાઈનું કારણ બની શકે છે. જો આપણે એનું ધ્યાન નહીં રાખીએ, આપણી લાઈફસ્ટાઈલ વ્યવસ્થિત નહીં કરીએ, તો આપણે પછી માનસિક રોગના ભોગ બનવું પડશે. આપણે બધા જાણીએ છીએ કે આજના યુગમાં ખૂબ ભાગદોડવાળી જિંદગી બની ગઈ છે. કામ પાછળ એટલું બધું ભાગદોડ, પૈસા પાછળ એટલી બધી ભાગદોડ, કોઈને શાંતિથી બેસવું નથી, અને જો શાંતિથી બેસે તો પણ બેસી પણ ન શકે, કેમ કે એનું મગજ છે, એનો વિચારવાયુ છે એ એટલો બધો પ્રબળ હોય કે એને એક જગ્યાએ શાંતિથી બેસવું હોય તો પણ એ શાંતિથી બેસી નહીં શકે. એ આજના યુગની આ મોટા મોટી નબળાઈ છે. અહીંયા આપણે થોડાક એવા કારણો જોઈએ કે જો આપણે આ કારણોનું ધ્યાન રાખીએ અને આ કારણોમાંથી આપણે થોડો ઘણો આપણો ઉપયોગ છે ખેંચી લઈએ, તો આપણી માનસિક જે સ્થિતિ છે, સિચ્યુએશન છે, એ ખૂબ સારી રહેશે, અને ખરે રાત્રે ખૂબ સારી નીંદર આવશે, અને જીવન જીવવાની પણ તમને ખૂબ મજા આવશે, અને લાંબા ગાળે આપણું શરીર તો તંદુરસ્ત રહેશે જ, તે સાથે સાથે આપણી મગજની તંદુરસ્તી છે પણ ખૂબ સારી રીતે ચલવાશે. આ બધા જે માનસિક રોગના અત્યારના યુગમાં જે કાંઈ છે એનું સૌથી પહેલું જે કારણ છે મોબાઈલ ચેકિંગ. મારા અંદાજ પ્રમાણે માનસિક રોગનું, લાંબા ગાળે માનસિક રોગનું જે કારણ છે એ મોબાઈલ હોઈ શકે છે. વારે ઘડીએ આપણને વોટ્સઅપમાં કે ગમે તે એપ્સ એવી હોય તો એમ ઘડીએ ઘડીએ એમ થાય કે લાઈને કંઈક મેસેજ આવ્યા છે ચેક કરી લઈએ, લાઈને કંઈક નવું આવ્યું છે ચેક કરી લઈએ. આવી જ રીતે ચેક કરતાં કરતાં એવી આપણી આદત પડી જાય છે કે પછી કાંઈ ન આવ્યું હોય તોય પણ આપણે ખોટું ખોટું ખોલી અને પછી જોતા હોઈએ છીએ, અને લાંબા ગાળે એ આપણા મગજ ઉપર ખૂબ મોટી અસર કરતું હોય છે. માટે જો બની શકે તો મોબાઈલનો જે ઉપયોગ છે એ થોડા ઘણા અંશે બંધ તો થઈ શકે એવું છે જ નહીં આ યુગમાં, પણ ઘટે તો એવરેજ જે તમે મોબાઈલનો ઉપયોગ કરતા હોય એના કરતાં જો થોડો ઘણો ઘટાડી શકો તો બેસ્ટ રહેશે. કેમ કે એ આગળ જતાં આપણને ખૂબ ઉપયોગમાં આવશે. આ જે વસ્તુ છે એ ખૂબ આપણી ઉપયોગી છે. મોબાઈલનો જે સમય, એની પાછળ જે સમય વેડફવામાં આવે છે, એની પાછળ જે કાંઈ આપણે સમય બરબાદ કરીએ છીએ, એના કરતાં આપણે એવું ધર્મ ધ્યાન કરીએ કે એવું કોઈ મ્યુઝિક સાંભળીએ, એવું કોઈ સંગીત સાંભળીએ કે આપણા હૃદયને શાંતિ મળે, આપણા મગજને શાંતિ મળે, એવા કંઈક જો આપણે કાર્યો કરીએ તો એ આપણને તંદુરસ્તીમાં પણ મદદરૂપ થશે અને મગજની શક્તિ પણ આપણે ખૂબ સારી રીતે જળવાઈ રહેશે. ઈમેલ ચેકિંગ કરવા કે ભાઈ ઈમેલ ઘડીએ ઘડીએ મેલ આવે તો મેલ ચેક કરવા, ઘડીએ ઘડીએ જીમેલ ચેક કરવું, કે પછી કોઈ પણ ટૂંકમાં મોબાઈલથી કનેક્ટિવિટી આખો દિવસ રાખવી, આ વસ્તુ છે ખૂબ મોટી જે છે આપણા જીવનની મોટી નબળાઈ છે, અને લાંબા ગાળે એ માનસિક રોગનું કારણ બની શકે છે. માટે જો શક્ય હોય તો થોડા ઘણા અંશે, હું તો એમ કહું છું કે 50% તમે સમય ફાળવી દો કે મોબાઈલમાં આટલો સમય મારે જોવાનું, એ સિવાયનું જે કાંઈ સમય છે એમાં આપણે ધર્મ ધ્યાન કરીએ, સત્સંગ ભક્તિ કરીએ, ભલે ગમે ત્યાં આપણે હોઈએ, પણ મનથી તો આપણે સત્સંગ ભક્તિ ભગવાનનું નામ તો લઈ જ શકીએ છીએ. એવું કાંઈ નથી કે મંદિરમાં જઈએ તો જ આપણે ભગવાનનું નામ લઈએ, પણ આપણે ઘરે બેઠા બેઠા કે આપણા કામના સ્થળ ઉપર કે એવી કોઈ જગ્યાએ આપણે હોય તો પણ આપણું મગજ જે છે એ જો ભગવાનના ધર્મ ધ્યાનમાં હોય તો એ ખૂબ સારું એનું રિઝલ્ટ આપણને મળતું હોય છે. બીજું જે કારણ છે કે ઝડપથી જમવું. એટલી બધી ભાગદોડ હોય, એટલી બધી ઉતાવળ હોય તો 5 મિનિટ જમવા માટે પણ સમય ન કાઢી શકીએ. આ વસ્તુ છે ખૂબ ખરાબ છે. જમવામાં તમે બરાબર ટાઈમ નહીં આપો તો પછી જીવન જ આપણું વ્યર્થ છે. કેમ કે જો સારી રીતે આપણે ભોજન કરશું, સ્વસ્થ ભોજન કરશું, શુદ્ધ આહાર લેશું, તો આપણી તંદુરસ્તી સારી રીતે જળવાશે અને તો આપણું જીવન છે સારું રહેશે. જમતી વખતે ખાસ કરીને મોબાઈલનો ઉપયોગ કરવો, જમતી વખતે ખાસ કરીને ટીવી જોવું, આવા બધા જે ફેક્ટર છે એનાથી જો આપણે દૂર રહીએ તો આપણને ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે.
માટે જમતી વખતે માત્ર જમવાનું જ કામ કરવું, શાંતિથી જમી લેવું, ટીવી કે મોબાઈલનો ઉપયોગ જમતી વખતે ન કરો તો સારું, કેમ કે એનાથી પછી ઘણી બધી પ્રોબ્લેમ થવાના શક્યતાઓ રહેલી છે એટલા માટે. ત્રીજું જે કારણ છે એમાં ઘણી વખત જરૂર ન હોય તોય પણ આપણે જોર જોરથી વાતો કરતા હોઈએ છીએ, મોટેથી વાતો કરતા હોઈએ છીએ, જ્યાં ખરેખર શાંત ચિત્તે વાત કરવાની હોય છે ત્યાં પણ આપણે ખૂબ રાડો પાડીને વાત કરતા હોઈએ છીએ. માટે શક્ય હોય તો આપણી જે કાંઈ લેંગ્વેજ છે, આપણી જે કાંઈ ભાષા છે, એકદમ મૃદુ, એકદમ સરળ અને સામેની વ્યક્તિને મગજમાં ઉતરે અને એને પણ સાંભળવાની મજા આવે એવી રીતે જો આપણે પ્રેઝન્ટેશન, જો અહીંયા આપણે પ્રોગ્રામમાં પ્રેઝન્ટેશન આપીએ તો પ્રેઝન્ટેશન આપ્યું એવું કહેવાતું નથી, પણ વ્યવહારમાં પણ જો આપણે વ્યવસ્થિત રીતે વાતચીત કરશું તો પણ એક પ્રકારનું પ્રેઝન્ટેશન જ છે. આવા બધા કારણો છે માનસિક શાંતિ માટેના ખૂબ ઉપયોગી કારણો છે, કેમ કે આવી બધી જો વસ્તુનું આપણે ધ્યાન નહીં રાખીએ તો લાંબા ગાળે આપણે માનસિક રોગના ભોગ બનવું પડશે. માટે ખૂબ સાવચેત થઈ જઈએ અને આપણા જીવન પ્રત્યે ખૂબ આપણે આદરભાવ રાખીએ અને ખૂબ વ્યવસ્થિત જીવન જીવે. ભગવાને આપણને અમૂલ્ય જીવન આપ્યું છે, 1000 મળવાનું છે, પણ આ જે વસ્તુ છે એનો એવો ઉપયોગ કરવી કે એક વખત ભગવાન પણ એમ ખુશ થઈ જાય કે ના ના, આજે માનવને મેં બનાવ્યો છે, માનવ જન્મ એક છે, ખૂબ સારો અને ભક્તિભાવ કરી શકે એવો એક આ જન્મ મળ્યો છે, એમાં આપણે ભગવાનનું નામ લઈ અને ભક્તિ આરાધના કરી અને ભગવાનને પણ આપણે રાજી કરવાના પ્રયત્નો કરવા જોઈએ. સાથે સાથે આપણે જે કંઈ કાર્યો છે એ તો આપણે કરવા જોઈએ, પણ આ જે વસ્તુ છે એ પણ ખૂબ જરૂરી છે. માટે જે કાંઈ વસ્તુ આપણે કરીએ એ આપણા માનસિક રોગનું કારણ ન થવું જોઈએ. એટલું જો વ્યવસ્થિત અને સુંદર જીવન આપણે જીવીશું તો ખૂબ જીવવાની મજા આવશે. આપણી તંદુરસ્તી છે એ પણ ખૂબ સારી રીતે જળવાય છે, મગજની આપણી તંદુરસ્તી છે એ પણ ખૂબ સારી રીતે રહેશે. છેલ્લું અને લાસ્ટ જે કારણ મારા ધ્યાનમાં આવે છે એ આજના યુગમાં બાળકો, મિડલ એજ કે ઓલ્ડ એજ, આ વ્યક્તિઓમાં મોડે સુધી જાગવાની એક ખૂટેવ અત્યારે બહુ વધતી જાય છે કે મોડે સુધી ભાઈ જાગવું અને સવારે મોડા ઉઠવું, પણ ખરેખર આ વસ્તુ છે આગળ જતાં ખૂબ નુકસાન કરતી હોય છે. માટે શક્ય હોય તો ભલે તમારે રાતનું કામ રહેતું હોય તો તમે વહેલા ઉઠીને એ કામ કરો તો તમને ખરેખર મજા આવશે, પણ રાત્રે જો શક્ય હોય તો થોડા વહેલા સૂઈ અને સવારે વહેલા જો ઉઠવાનું આપણે રાખીશું તો આખો સવારનું જે એટમોસ્ફિયર છે કંઈક અલગ પ્રકારનું હોય છે, કુદરતી સૌંદર્ય હોય છે, કુદરતી વાતાવરણ હોય છે, એનો લાભ પણ આપણને ઘણો બધો મળતો હોય છે. માટે શક્ય હોય તો મોડે સુધી જાગવાનું બંધ કરી અને સવારે વહેલા ઉઠી અને જો આપણે કાર્ય કરશું તો એનો રિઝલ્ટ પણ આપણને ખૂબ સારું મળશે. ખાસ કરીને નાના બાળકો અને મિડલ એજના જે કાંઈ મિત્રો છે એને તો ખાસ હું વિનંતી કરીશ કે શક્ય હોય તો મોડે સુધી જે જાગવાનો જે પ્રોગ્રામ છે એ બધો થોડો તમારો બંધ કરી દેજો, કેમ કે ઘણી વખત પછી આ લાંબા ગાળે બહુ નુકસાન કરતું હોય છે. હાલના લેવલે આપણને ન સમજાય પણ લાંબા ગાળે આ વસ્તુ છે ખૂબ નુકસાન કરતી હોય છે. માટે આપણા જીવન માટે છે, આપણી લાઈફ માટે છે, આપણા શરીરની તંદુરસ્તી માટે છે, જો આપણે આટલું કાર્ય ન કરી શકીએ તો પછી એ ખૂબ આપણે એક બેદરકારી કહેવાય. મોટી ઉંમરના વ્યક્તિઓને તે ઊંઘ ઓછી થઈ જાય તો આપણે માનવામાં આવે, એટલે રાતે સુધી મોડે સુધી કદાચ જાગતા હોય, પણ નાની ઉંમરમાં જે કાંઈ વ્યક્તિઓ છે એને પણ હાલના લેવલે મને ઘણા બધા મેસેજ આવે છે કે ભાઈ મુકેશભાઈ નીંદર રાતે નથી આવતી. એ આ બધા જે કારણો છે તમે ચેક કરી લેજો અને થોડા ઘણા અંશે જો એમાં ફેરફાર થાય તો તમે કરજો, કેમ કે આ વસ્તુ છે આપણા જીવન માટે ખૂબ ઉપયોગી છે. પહેલું જે સુખ છે એ જાતે નર્યા, સર્વ જીવને માતાજી સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના. જય માતાજી.